રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે નારાજગી મામલે સ્પષ્ટતા કરી. ગોવિંદ પટેલે તેઓ નારાજ હોવાની વાતને અફવા ગણાવી. ગોવિંદ પટેલે કહ્યું કે મેં તો મત વિસ્તારમાં આવતા લોકોની માંગણીને વાચા આપતો પત્ર લખ્યો હતો. મને કોઈનાથી નારાજગી નથી, મારા કામો હંમેશા થયા જ છે. મીડિયામાં ગોવિંદ પટેલ નારાજ હોવાના અહેવાલ વહેતા થયા હતા, જે મામલે ગોવિંદ પટેલે હવે સ્પષ્ટતા કરી છે. સિનિયર નેતા છે ગોવિંદ પટેલ. માટેની જે કંઈ અફવાઓ ચાલે છે, કેટલીક ચેનલોમાં પણ ચાલે છે કે મને કંઈ નારાજગી બતાવી, મેં કોઈ ચેનલને ક્યારેય કોઈ એક શબ્દ નારાજગીનો બતાવ્યો નથી. સરકાર વિરુદ્ધ એક શબ્દ ક્યારેય મેં કોઈને ઉચ્ચાર્યો નથી. દરેક કામ દરેક જગ્યાએ હું જાઉં છું, કામ થાય છે. નારાજ નથી, માત્ર અફવા છે. રક્ષિત પંડ્યા જોડે. રક્ષિત, ખરેખર મીડિયા સામે તો નારાજ નથી, તમામ નેતાઓ કહેતા જ હોય છે, પરંતુ અંદર ખાને પણ માત્ર અફવા છે કે પછી કોઈક નારાજગી છે? ચોક્કસથી અજનક, જે રીતે વાત કરવામાં આવે તો જે રાજકોટ દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય છે ગોવિંદ પટેલ, તેઓ છે કે નારાજ થવાનો મેસેજ છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો, અને ત્યારબાદ કહી શકાય કે જે રીતે તેમના દ્વારા છે તે જિલ્લા કલેક્ટરને પણ એક પત્ર છે તે લખવામાં આવ્યો, સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનરને પણ પત્ર છે તે લખવામાં આવ્યો. જે રીતે સૂચિત સોસાયટીના કામો છે તે જે પૂરતી ઝડપથી થવા જોઈએ તેથી ઝડપીથી થઈ શકતા નથી તેવી પણ વાત છે તે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તેના જ વિસ્તારના એક નાગરિક દ્વારા છે તે ગોવિંદભાઈ પટેલ અને સાથે સાથે મુખ્યમંત્રીને પણ એક અરજી કરવામાં આવી હતી કે જે રીતે સૂચિત સોસાયટીને છે તે કાયદેસર કરવા માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી તેઓને પ્રમાણપત્ર છે તે નથી આપવામાં, અને જેના પગલે ક્યાંક ને ક્યાંક આજરોજ ગોવિંદ પટેલ દ્વારા છે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો, અને પત્રની અંદર છે તે સરકાર તરફથી જે મંજૂરી આપવામાં આવી છે તે કામ ઝડપથી આગળ વધારવા માટેની વાત કરી હતી. સાથે જ જે પણ વાત સામે આવી રહી છે કે તેઓ નારાજ છે તેમને આ વાતને છે તે અફવા ગણાવી હતી, અને જે લોકો અફવા ફેલાવી રહ્યા છે તેમનાથી દૂર રહેવા માટેની પણ વાત છે તે ગોવિંદ પટેલે મીડિયા સમક્ષ કરી હતી. જીજનક, બિલકુલ બિલકુલ આભાર રક્ષિત. આખરે નારાજગી માત્ર અફવા છે. ગોવિંદ પટેલ સિનિયર નેતા છે, એમને કહ્યું છે આ માત્ર ને માત્ર અફવા છે.